સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સામાજિક કાર્યકર દ્વારા રોડ રસ્તા સફાઈ પાણીજન્ય રોગો રખડતી ગાયોને લઈને થારી વિલન વગાડીને સરકાર તથા તંત્રને જગાડવાનો અનોખો કિમિયો અપનાવ્યો હતો તો આત્મવિલોપનની ચીમકી પણ ઉપચારી. અરે બાજીનો લોટ આપી આ મખો એક હોય સાહેબ, એ મોણી આલો કોઈ રસ્તા કોઈ કરી દે, કેટલી માખી મચ્છર તમે જોવો સાહેબ, અને હદ કોઈ જગ્યાએ ઉભરાવાની પરિસ્થિતિ નથી સાહેબ. એટલે આ હું વેઠી રહ્યો છું અને અમારો વિરોધ છે, અને વિરોધ કરીને આપણી રજૂઆત કરો, હું ફ્રાન્સાઈડનો રજૂઆત કરીશ અને તમે કલેક્ટર ઓફિસ જોડે કલેક્ટર સાહેબ હું રૂબરૂ મળ્યા હતા. અત્યારે ગાડીમાં બેન ચાલીને જઈને મોટી પૂરા થઈ કે સાહેબ અમારું સાંભળો, અને કલેક્ટરમાં જઈને આત્મવિલોપન કરવાની ફરજ પડશે અને એની સંપૂર્ણ જવાબદારી સરકાર શ્રી ભારત સરકારની, ગુજરાત સરકારની અને સાબરકાંઠા પ્રશાસનની રહેશે. માણસ કંટાળે, હજાર હજાર વખત રજૂઆત કરે, પારકા માણસ માટે રજૂઆત કરે, સામાન્ય માણસ માટે રજૂઆત કરે, અને જો પ્રશાસન એની વાત ના સાંભળે અને એનું રિઝલ્ટ ના હોય તો છેવટે મળ્યા સિવાય અને આત્મવિલોપન કર્યા સિવાય કોઈ બીજો વિકલ્પ નથી. પ્રાંતિજ ખાતે આવેલ એપ્રોચ રોડ છેલ્લા કેટલાય વર્ષોથી ખાડા ખડિયાવાળો થઈ ગયો છે અને અનેકવાર રસ્તાની રજૂઆત બાદ પણ માત્ર થીગડા મારી ચલાવવામાં આવતો હોય તેવું હાલ તો સ્પષ્ટપણે જણાઈ આવે છે, અને જેને લઈને વાહન ચાલકો તથા રોજિંદુ અવર જવર કરતા લોકો પરેશાન થઈ રહ્યા છે. તો બીજી બાજુ જ્યાં જુઓ ત્યાં સફાઈના અભાવે કચરાના ઢગ જોવા મળી રહ્યા છે અને વરસાદી પાણી ખાડાઓમાં ભરાતા મચ્છરજન્ય રોગો તથા પ્રાંતિજમાં જ્યાં જુઓ ત્યાં રખડતી ગાયોને લઈને રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં સામાજિક કાર્યકર અનિલ પટેલ દ્વારા પ્રાંતિજ 3 રસ્તાથી હાથમાં થારી વેલણ લઈ વગાડીને 3 કિલોમીટર સુધી ચાલીને પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે જઈને પ્રાંતિજ મામલતદાર જયમીનભાઈ શાહ તથા પ્રાંત કચેરી ખાતે જઈને થારી વેલણ વગાડીને અનોખો વિરોધ કર્યો હતો અને સરકાર તથા તંત્રને જગાડવા પ્રયત્ન કર્યો હતો અને રોડ રસ્તા પાણીજન્ય રોગ ગાયોની સમસ્યા વગેરે બાબતે રજૂઆત કરી હતી. અને જો આવનાર દિવસોમાં સમસ્યાઓનો હલ નહીં આવે તો હિંમતનગર ખાતે આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે સામાજિક કાર્યકર દ્વારા વગાડવામાં આવેલ થારી વેલણ તંત્ર અને સરકારના કાને પડશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળશે, એ તો હવે જોવું રહ્યું. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિ. કેટલાય સમયથી ઘણી સમસ્યાઓ નગરમાં છે. આમ તો 35 વર્ષથી છે, 35 વર્ષથી છેલ્લે ભાજપનું નગરપાલિકાની અંદર રાજ છે. રજૂઆતો તો આ લોકોએ ધોઈને બધા કબાળ કચરામાં નાખી દે છે. પણ આજે મને પોતાને એવું થયું કે ચાલુ કેટલાય સમયથી રસ્તાની અહીં આગળ સમસ્યા છે. જે મામલતદાર ઓફિસથી ચાલુ કરીને હાઈવે 3 રસ્તો સંપૂર્ણ તૂટી ગયો છે, ડસ્ટ ઉડે છે, ગાયોના પ્રશ્નો છે કે જે રસ્તા ઉપર બેઠેલી હોય છે એને ઉપાડવાનો કોઈ ટાઈમ નથી, મચ્છરનો ઉપદ્રવ છે, સફાઈની જેવી બાબતો છે, એ બાબતની રજૂઆત મેં ચીફ ઓફિસરને કરેલી. આ બાબતે વારંવાર રજૂઆત કરી અને વારંવાર 5-7 વખત હું ડેપ્યુટી કલેક્ટર સાહેબને અને મામલતદાર સાહેબને મળ્યું, એમના તરફથી સારો મને જવાબ પણ મળેલો અને એમની કામગીરી પણ કરાયેલી. અને આ પરિસ્થિતિ જોતા કાયમ હું જોઉં છું કે આપણા રાષ્ટ્રીય પર્વ છે 15 તારીખ, આજે બજારની અંદર તમે ચાલીને જાઓ, જે પરિસ્થિતિ લોકો સામાન્ય માણસ બચારો બોલી નહીં શકતો, કેટલી ધૂળ ઉડે છે, કેટલી ગાયો રસ્તામાં બેઠી છે, સફાઈની તકલીફ છે, એક બાજુ મચ્છરનો ઉપદ્રવ છે, પાણી કચરો સફાઈ બધું ટોટલ 0 છે. અને હાલ અત્યારે વહીવટદાર છે નગરપાલિકાની અંદર, કોઈ અત્યારે કોર્પોરેટર છૂટ નથી, હોય તો અત્યારે એમાં ભાગ પડાવવા માટે કમિશન લેવા લોકો આવી ગયા હોય, પણ હવે અત્યારે એમને સત્તામાં નથી એટલે આવ્યા નથી. નહીં તો અત્યારે તો હાલ આ ધૂળ વેચાતી મળતી હોય તો વેચીને આ લોકો પૈસા ખાઈ જાય ને, એ માના છે. છેલ્લા 35 વર્ષની અંદર તાથી નગરપાલિકાની અંદર મીંડું કોઈ પણ પ્રકારનું કામ થયેલું નથી. ના છૂટીએ થાકીને પ્રજાને જગાડવા માટે વધારે માણસ ભેગા કરું તો પોલીસ પ્રશાસન 174 લગાડી મારા ઉપર ગુનો દાખલ કરે. એટલે મેં જોયું કે લોકશાહીનો નાગરિક છું, ખોટો કોઈ માણસ ફસાય નહીં, માટે મેં સિંગલ થઈ અને લોકોને જગાડવા માટે થારી વેલણ લઈ અને મેં કહ્યું લોકોને કે જાગો, આ સમય જાગવાનો છે, અને લોકોને કોર્પોરેટર સરકાર જોડે જવાબ માંગો. વોટ લેવા હોય ત્યારે એને કહો કે સાલા તમે શું કંઈ કામ તો કરતા નથી, આ જગાડવા માટે અને લોકો જાગે અને રાષ્ટ્રીય પર્વ પહેલાં બધી સફાઈ થાય, ગાયનો નિકાલ થાય, મચ્છરોનો નિકાલ થાય અને રસ્તા સારા થાય, એ ઈચ્છાએ મેં આ વિરોધ પ્રદર્શન કર્યો હતો. વિરોધ પ્રદર્શન નહીં, મારી રજૂઆત હતી. આમ છતાં આટલી રજૂઆતો કરવા છતાં પ્રશાસન, સરકાર, કલેક્ટર, પ્રાંત મામલતદાર નહીં જાગે તો ન છૂટકે. મારે કલેક્ટરમાં જઈને આત્મવિલોપન કરવાની ફરજ પડશે અને એની સંપૂર્ણ જવાબદારી સરકાર શ્રી ભારત સરકારની,
ગુજરાત સરકારની અને સાબરકાંઠા પ્રશાસનની રહેશે. માણસ કંટાળે, હજાર હજાર વખત રજૂઆત કરે, પારકા માણસો માટે રજૂઆત કરે, સામાન્ય માણસ માટે રજૂઆત કરે, અને જો પ્રશાસન એની વાત ના સાંભળે અને એનું રિઝલ્ટ ના હોય તો છેવટે મર્યા સિવાય અને આત્મવિલોપન કર્યા સિવાય કોઈ બીજો વિકલ્પ રહેતો નથી. આ સાથે હું આ જાહેરમાં ઇન્ટરવ્યુ આપું છું.